તો જૂનાગઢમાં ચૂંટણી ફરજ ઉપરના જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત મતદાન અધિકારીથી લઈને સુરક્ષા અધિકારીઓ મતદાન કરી રહ્યા છે. આ અંગે મદદનીશ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે આજે 4000 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આ ઉપરાંત તેમણે દરેકને મતદાન કરવા અપીલ કરી હતી. ફરજ પર રોકાયેલા હોય એવા અમારા અધિકારી અને કર્મચારીઓ કે જે મતદાન મથક પર જઈ અને મતદાન નથી કરી શકતા, એમના માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા હોય છે. એ અંતર્ગત આજે છાસી જૂનાગઢ લોકસભા અને વિધાનસભા મતવિસ્તાર છે ત્યાં જે પણ કર્મચારીઓ છે એ ચૂંટણી કામગીરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાયેલા છે, એમનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 4000 જેટલા પોસ્ટલ બેલેટ અમારે ત્યાં થશે મતદાન. સવારમાં 9 થી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન યોજના કરાવવામાં આવનાર છે અને એ દરમિયાન કોઈ પણ કર્મચારી જેમને ફોર્મ નંબર 12 ભરેલ હોય તે અમારી કચેરીમાં આવી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે છે.